રાજુલાના પીપાવાવ પોર્ટની કંપનીમાં ખાણ ખનીજ વિભાગની ટીમના દરોડા મશીનરી સીઝ કરી. રાજુલા તાલુકાના દરિયાકાંઠે આવેલ પીપાવાવ પોર્ટમાં આવેલ એજીસ ગેસ કંપનીમાં ખાણ ખનીજ વિભાગની ટીમે દરોડા પાડીને મંજૂરી વગર માટી ચોરી કરતા મશીનરી સહિત વાહનો સીઝ કરી સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. અમરેલી ખાણ ખનીજ વિભાગની ટીમ રાજુલા તાલુકા વિકાસ અધિકારી સહિત અધિકારીઓ કંપનીમાં પહોંચી તપાસ કરતા માટીનું સૌથી મોટું કૌભાંડનો પર્દાફાશ થાય તેવી શક્યતા છે. અહીં માટી ગેરકાયદેસર રીતે ઉપાડી મંજૂરી વગર હેરાફેરી કરતા હતા. રામપરિયા ગામના સરપંચ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે માટીનો જથ્થો ગોચરણ જમીનમાં એકત્ર કર્યો છે, મંજૂરી વગર માટી ઉઠાવવાનું કૌભાંડ હોવાની રજૂઆતો કરી હતી. ખાણ ખનીજ વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી શરૂ કરી કામ અટકાવી અને વાહનો સીઝ કર્યા હતા, જેમાં માટી ઉઠાવતા હિતાચી મશીનો, ક્રેન જેવા મશીનો સહિત વિવિધ સામગ્રી સીઝ કરી સૌથી મોટી કાર્યવાહી પ્રથમ વખત પીપાવાવ આસપાસ આવેલ ઉદ્યોગ ઝોનમાં ફફડાટ ફેલાયો છે. સમગ્ર મામલે અમરેલી ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટર ભાવેશ સાધુ, રાજુલા તાલુકા વિકાસ અધિકારી હિતેશ પરમાર, રામપરા ગામના સરપંચ સહિત લોકો દોડી આવ્યા હતા. રોયલ્ટી ઇન્સ્પેક્ટર ભાવેશ સાધુનો સંપર્ક કરતા કહ્યું સરપંચની રજૂઆતો હતી, હાલમાં અહીં મશીનરી સીઝ કરી છે, કંપનીને ખુલાસો કરવા માટે નોટિસ આપીશું, નોટિસ બાદ દંડની કાર્યવાહી થશે. છેલ્લા એકાદ મહિનાથી માટી મંજૂરી વગર ઉઠાવતા હતા અને રામપરા ગામના સરપંચ દ્વારા રજૂઆતો કરવામાં આવતા કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે હાલમાં આ માટીનું મોટું કૌભાંડનો પર્દાફાશ થાય તેવો ગણગણાટ ચાલી રહ્યો છે. આપણે સરપંચ શ્રી રામપુરા બે એમની ફરિયાદ હતી, કંપની દ્વારા ગૌચરમાં દબાણ કરીને ખોદકામ કરવામાં આવે છે અને એ જ માટી એના બીજા જે પ્લોટ એને પ્લોટ દ્વારા પાડવામાં આવેલ છે એ પણ કે ગૌચરમાં આવેલો એવું કહેવાનું છે અને એમાં એનો માટીનો સંગ્રહ કરે છે. એટલે આપણે અત્યારે એની તપાસ હાથ ધરી છે, જ્યાં માટી નાખી એ જગ્યા પણ તપાસ કરી લીધી છે અને જ્યાંથી માટી લોકો કાઢે છે ત્યાં પણ તપાસ કરી લીધી છે. એટલે હવે એ જગ્યાનું કન્ફર્મેશન થયા પછી કંપનીને આપણે આગળનો જે તે કાર્યવાહી કરશું નિયમ મુજબ. એટલે અત્યારે આપણે હાલ ટેમ્પરરી આપણે કંપનીને બધી મશીનરી ત્યાં જગ્યા પર એના કમ્પાઉન્ડમાં જ યથાવત સ્થિતિમાં રાખવું અને જ્યાં સુધી કોઈ નિર્ણય ના આવે આગળ ત્યાં સુધી એને કોઈ જાતનું કામગીરી ન કરવાનો આદેશ આપણે આપીએ છીએ.